નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એકાકી વેપારીના જે છે એ ફાયદાઓને જોયું હતું, એનો અર્થ જોયો, લાક્ષણિકતાઓ જોઈ. હવે આપણે મર્યાદા તરફ આગળ વધીએ છીએ. તો મર્યાદાની અંદર પહેલો ટોપિક જે છે એમાં છે મર્યાદિત મૂડી. ઓછી મૂડી વેપાર થઈ શકે તે બાબત વૈયક્તિક માલિકીનો વિશિષ્ટ લાભ છે. ઓછી મૂડીમાં અથવા તો ઓછી મૂડીથી વેપાર થઈ શકે એ બાબત એકાકી પેઢીનો વ્યક્તિગત વેપારી જે છે એનો મૂળ લાભ છે, તેમ તે મર્યાદા પણ છે. મિત્રો, ઓછા પૈસે કે ઓછા રોકાણે તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો, એકલા હોવ એટલે બરાબર, એકાકી વ્યક્તિ તરીકેનો વેપારી તમે છુઓ અથવા તો એક સિંગલ વ્યક્તિ દ્વારા ચલાવતી પેઢી તમે ચલાવો છો, તો ઓછા મૂડીરોકાણમાં તમે વેપાર શરૂ કરી શકો, એનો મૂળ લાભ છે. પણ સાથે સાથે ક્યારેક એ જ વસ્તુ એ મર્યાદા પણ બની જાય છે. કઈ રીતના? તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી વેપારી એકમનું કદ વિસ્તૃત બનતું જાય છે, તે માટે જરૂરી મૂડી મેળવવાનું કાર્ય માલિક માટે શક્ય બનતું નથી. હવે પહેલાંના ટાઈમની અંદર કેવું હતું કે વેપારીઓ જે છે ને ઓછા હતા મિત્રો, વેપાર ધંધા જે છે એ કરનાર વ્યક્તિઓ ઓછા હતા. આજના સમયની આપણે વાત કરીએ તો આજનું જે શોપિંગ મોલ છે ને એ ટાઈપનું મેં તમને વાત કરી હતી કે ભાઈ ગામડાની અંદર દુકાન એક હોય, એની અંદર બધી જ વસ્તુ મળતી હોય, સાબુ સોડા મળતા હોય, કોસ્મેટિક મળતું હોય, બટેટા મળતા હોય, સામેણાય મળતા હોય, કરિયાણું મળતું હોય, બરાબર. એટલે આવી રીતના મર્યાદિત માત્રાની અંદર જે છે એ વેપારનું માળખું હતું. તો આજે વેપારનું કદ જે છે એ વિસ્તૃત બનતું જાય છે અને એ માટે જરૂરી મૂડી મેળવવાનું કાર્ય માલિક માટે શક્ય બનતું નથી. પોતો એકલો જ જે છે એ એવડું મોટું રોકાણ જે છે એ ઊભું કરી શકતો નથી, કારણ કે કોમ્પિટિશન એવડું છે માર્કેટમાં. મિત્રો, મોટા પાયા પર કાચા માલની ખરીદી કરવા, મહાકાય યંત્રો ખરીદવા અને માલનો સંગ્રહ કરવા ઘણી વખત વ્યક્તિક માલિકીનું સ્વરૂપ ક્ષમતા ધરાવતું નથી. મોટા પાયે રો મટીરિયલ ખરીદવાનું છે, આમ જોવા જઈએ તો મિત્રો એક રીતે આપણને એમ લાગે કે તમારો વેપાર નાનો છે તો મોટા પાયે કઈ રીતે ખરીદી કરવાની છે, પણ તમારો વેપાર નાનો છે એવી વ્યક્તિક માલિકીમાં ક્યાંય ચોખવટ નથી કરી. મિત્રો, કોઈ એક વ્યક્તિ માલિક તરીકે પેઢી ચલાવતો હોય તો એનો વેપાર એ નાનો જ હોય, એનો બિઝનેસ સ્મોલ જ હોય એવું જરૂરી નથી. ભલે ને એકલો વ્યક્તિ ચલાવતો હોય, એની શાખ, એની નામના, એની ક્વોલિટી, એના આધારે એનો વેપાર મોટો હોઈ શકે. તો કાચા માલની ખરીદી જ્યારે મોટા પ્રમાણમાં કરવી હોય, મોટા મોટા યંત્રો જે છે એ પરચેસ કરવા હોય અને માલને સ્ટોર કરવા માટે, સંગ્રહ કરવા માટે પણ ઘણી વખત વ્યક્તિક માલિકીનું સ્વરૂપ ક્ષમતા ધરાવતું નથી. મિત્રો, બરાબર, કેપેસિટી નથી હોતી. તો અમર્યાદિત જવાબદારી બીજું જે છે એ છે અમર્યાદિત જવાબદારી. વ્યક્તિક માલિકીની જવાબદારી અમર્યાદિત છે, તેથી તે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. માલિકે તમે, સંચાલકે તમે, કર્મચારીએ તમે, એક જ વ્યક્તિ દ્વારા બધું ચલાવવાનું છે એટલે એની રિસ્પોન્સિબિલિટી જે છે અનલિમિટેડ છે, એની મર્યાદાઓ નથી. બધું જ કામ એણે પોતે કરવાનું હોય મિત્રો તો એ ફ્રી થઈ શકે નહીં અને નવું કંઈ વિચારી શકે નહીં. જો ધંધાની માલિક મિલકત અને લેણા કરતાં ધંધાનું દેવું વધી જાય તો તેણે પોતાની અંગત એટલે કે ખાનગી મિલકતો વેચીને પણ પોતાના ધંધાનું દેવું ચૂકવવું પડે છે. હવે વ્યક્તિ માલિક તરીકે પોતે એકલો જ છે એટલે બધી જવાબદારી એની જ છે. જો પેઢી ઉપર ઉધાર વેચાણ કર્યું હોય અને કોઈ પૈસા ના દે અથવા તો કોઈ બીજી રીતે પેઢી ઉપર પોતાની ઉપર કરજ વધી જાય ધંધાનું, તો એણે મિલકતોને વેચી નાખે, બધું વેચી નાખે તોય પૈસા ઘટે, તો પોતાની પર્સનલ મિલકતો જે છે અથવા પર્સનલ જે સેવિંગ છે ધંધા સિવાયની એ આપીને પણ એને દેવું ચૂકવવું પડશે, કારણ કે એના માટે પોતે એકલો જવાબદાર છે. આમ ધંધાનું જોખમ માલિકે પોતે જ ઉઠાવવું પડતું હોય છે. વ્યક્તિક માલિકીમાં જોખમનું પ્રમાણ જે કાંઈ છે એ માલિકને પોતાને ઉપાડવું પડશે. મિત્રો, પછી છે ટૂંકું આયુષ્ય. ધંધાનો માલિક મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તેવા સંજોગોમાં ધંધાનો અંત પણ આવી શકે છે. હવે હું પોતે એક જ વ્યક્તિ છું કે હું જે બિઝનેસ ચલાવું છું, એ દુકાન ચલાવું છે, એ મારી પોતાની છે. સડનલી મને એક્સિડેન્ટલી કાંઈ પણ થઈ ગયું, મારી આગળ પાછળ બીજું કોઈ આ ધંધાને સંભાળી શકે એમ છે નહીં, તો મારી પાછળવાળી જે વ્યક્તિ હશે આ મૃત્યુ મારું થવાના કારણે ધંધો જે છે એણે સડનલી બંધ કરી દેવો પડશે, વેચી નાખવો પડશે, કાંઈ પણ કરવું પડશે, પણ એ ચલશે નહીં, એટલે એનું ટૂંકું આયુષ્ય છે. સેકન્ડ ઓપ્શન છે નાદાર જાહેર થાય. ત્યારે જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ ખૂબ જ કંગાળ બની જાય અને નાદારી જાહેર કરે તો એવા સમયે પણ એનો ધંધો જે બંધ કરી દેવાનો આવે. થર્ડ વન અસ્થિર મગજનો થાય, ગાંડો થઈ જાય ગુજરાતીમાં કહીએ તો, અને એની પાછળ આ ધંધો કોઈ ચલાવી શકે એમ ન હોય તો પણ ધંધો જે છે એ બંધ કરી દેવાનો વારો આવતો હોય છે. એટલા માટે કીધું છે કે વ્યક્તિક માલિકીની પેઢીનું આયુષ્ય ટૂંકું છે. ચલો, ભાગીદાર જે છે
એ ભાગીદારી બેઠી હશે મિત્રો, તો આવા સંજોગો ઓછા બનશે કે ચાલો એક વ્યક્તિ મૃત્યુ પામ્યો કે નાદાર થઈ ગયો કે પાગલ થઈ ગયો, તો પણ બીજો વ્યક્તિ જે છે એનું કામ કન્ટિન્યુ કરી શકશે, પેઢી તરત જ બંધ કરી દેવી એવું એવા સંજોગો જે છે એ તરત બનશે નહીં. હા, ક્યારેક એવા સંજોગો પણ બને કે બંને ભાગીદારોને એકસાથે કંઈ થાય અથવા તો સમયાંતરે થાય અને પેઢી બંધ કરી દેવી પડે, અથવા તો એક ભાગીદાર મૃત્યુ પામતા બીજો જે છે એ પેઢી ચલાવવા માટે રાજી ના હોય એકલો અને વેચી નાખવા માગતો હોય બધું, બંધ કરી દેવા માગતો હોય, તો પણ બને, પણ આ રેરલી થાય છે. ફોર્થ વન જે છે જે મર્યાદિત કાર્યશક્તિ. વ્યક્તિક માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર હોય છે. મર્યાદિત કાર્યશક્તિ શું કામ કીધું છે કે વ્યક્તિક માલિકીમાં પેઢીની નીતિ, જે કાયદાઓ, જે રૂલ્સ, જે પદ્ધતિ નક્કી કરવાની છે એમાં માલિક પોતે જવાબદાર હોય છે. દરેક વ્યક્તિની કામ કરવાની મર્યાદા હોય છે. ભાઈ, કોઈ પણ વ્યક્તિ, મેં આપણને પહેલાંય વાત કરી કે સંપૂર્ણ નથી હોતું, કોઈ પણ વ્યક્તિ બધું જ કામ પોતે એકલા કરી શકે, બધી જ વસ્તુમાં એક્સપર્ટ હોય એવું જરૂરી નથી હોતું. એટલે વ્યક્તિની કામ કરવાની એક લિમિટ હોય, એક મર્યાદા હોય. માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ કેટલીક મર્યાદાઓ નડે છે, કારણ કે આજેનું શરીરને જે થાક લાગવાનો છે એ તો લાગવાનો જ છે ને. બુદ્ધિ ગમે એટલી હોય પણ કામ તો એને એકલાને જ કરવાનું છે ને, અન્ય વ્યક્તિને તો એ રાખતો નથી, બરાબર છે, બધું જ પોતે જાતે કરે છે, તો એની જે સ્ટેમિના હોય એ તો જે છે એ ઇન્ક્રીઝ નથી થવાની. આખા દિવસના કલાકો જે છે 24 છે એ તો 24 જ રહેવાના છે, બરાબર. બિઝનેસનો ટાઈમ જે છે એ તો ટાઈમ એટલો જ રહેવાનો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આવી મર્યાદાઓ ઘણીવાર નડે છે. આધુનિક યુગમાં ધંધા માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા રહે છે. વ્યક્તિક માલિકીમાં અન્ય ધંધાકીય વ્યક્તિઓ સાથે વિચારની આપલે કરવાની શક્તિ ન હોવાથી તેનો વિકાસ મર્યાદિત રહે છે. ધંધાકીય વ્યક્તિ સાથે વિચારની આપલે કરવાની શક્યતા ન હોવાથી, હવે એ વ્યક્તિ પોતે જો બધું કામ કરશે તો માર્કેટને એનાલિસિસ કરે, નવા નવા વ્યક્તિને મળે, એવું તો એની પાસે સમય નથી રહેવાનો. દુકાન છોડીને ક્યાંથી જાય, તો બંધ કરવી પડે દુકાન. એટલા માટે એનું ડેવલપમેન્ટ જે છે એ કેવું રહે છે ભાઈ, ઓછું. ફિફ્થ છે, નિર્ણયોમાં ભૂલની શક્યતા. વ્યક્તિક માલિક પોતે જ ધંધાના તમામ નિર્ણયો લેતો હોય છે, તેને બીજાઓના અનુભવોનો, વિશિષ્ટ જ્ઞાનનો કે બુદ્ધિનો લાભ મળી શકતો નથી, જેથી વેપારી ગમે તેટલો બાહોશ અને કુશળ હોય તો પણ તેના વ્યક્તિગત નિર્ણય ક્યારેય ઉતાવળિયા, ભૂલ ભરેલા અને ક્ષતિયુક્ત હોવાથી વેપારી માટે ભૂલ ભરેલા નિર્ણયો જે છે વેપાર માટે સાબિત થતા હોય છે. આપણે વાત થઈ હતી મિત્રો કે માણસ જે છે ને એક સામાજિક પ્રાણી છે, એની અંદર લાગણીઓ છે, એને ગુસ્સો આવે છે, એને દુઃખ થાય છે, બરાબર, એને ખુશી થાય છે, આ બધા ઇમોશન્સ સાથે જોડાયેલો છે, તો ક્યારેક આવા કોઈ કારણોસર અથવા તો કોઈ બીજા ટેન્શનના કારણે ક્યારેક ઊંધો, ખોટો, નકામો કે અયોગ્ય નિર્ણય લઈ લે, તો એવો જો ખોટો નિર્ણય વેપાર માટે કે ધંધા માટે લેવાઈ ગયો તો એની સીધી ઇફેક્ટ જે છે એ બિઝનેસ ઉપર થવાની છે. ત્યાર પછીનો છેલ્લો ટોપિક છે, મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. વ્યક્તિક માલિકીમાં મર્યાદિત મૂડીને લીધે વેપાર સીમિત રહે છે. ભાઈ, તમારી પાસે રોકાણ ઓછું છે તો જેટલું રોકાણ છે એટલી અંદર જ તમારે કામ કરવાનું છે. અમર્યાદિત જવાબદારીને લીધે વેપારી મોટું સાહસ કરવા તૈયાર થતો નથી. જવાબદારી પોતાની એકલાની જ છે, જેટલું રોકાણ કરશે એટલું રિસ્ક એના ઉપર વધશે, એટલા માટે બહુ મોટું સાહસ નહીં કરે. નાના પાયા ઉપર ખરીદી વેચાણ થતું હોવાથી મોટા પાયા પરની ખરીદી અને વેચાણનો લાભ મળતો નથી. બધું નાના પાયા ઉપર કરવાનું છે તો રિટેલવાળો હોલસેલ જેટલું તો નહીં કરી શકે સેલિંગ, કારણ કે એના માટે એટલું મૂડી રોકાણ જોશે, એટલો માલ જે છે એનો સ્ટોક રાખવો પડશે, એટલું ઉધાર વેચાણ વધારે કરવું પડશે, બધું નડે ને ભાઈ, તો એ પ્રમાણે એ વસ્તુ નહીં થાય. એટલા માટે વ્યક્તિક મર્યાદા માલિકીની જે છે એ આટલી મર્યાદાઓ આપણને જોવા મળે છે. ત્યાર પછી છે હિન્દુ અવિભક્ત કુટુંબ. મિત્રો, HUF દ્વારા ચલાવતો ધંધો, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. ચલો અર્થ જોઈએ. હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે. વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબ અથવા તો પેઢી કહેવામાં આવે છે. કુટુંબની બધી જ વ્યક્તિઓ તેના સભ્યો ગણાય છે. આવી પેઢીના વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે, જેને કર્તા કહેવામાં આવે છે. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વડીલ વહીવટ કરવા ન ઈચ્છતી હોય તો તેના પછીની વ્યક્તિને વહીવટ સોંપવામાં આવે છે. એટલે કે આની અંદર જે સભ્ય છે, જે મેમ્બર્સ છે, એમાં એજ વાઇઝ જે સૌથી મોટા છે એને વડીલ વ્યક્તિ કહેવાશે, એને આ ઓથોરિટી જે છે એ આપવામાં આવશે, એને સત્તા જે છે એ આપવામાં આવશે. પણ જો એ સત્તા સંભાળવા ઈચ્છતા નથી તો એના પછી જે તરતના વયની કક્ષામાં આવતા હોય એના એને જે છે વહીવટ સોંપવામાં આવશે. આવી પેઢીઓનું અસ્તિત્વ ભારત અને નેપાળમાં જોવા મળે છે. ચલો લક્ષણો જોઈએ. લાક્ષણિકતાઓમાં પહેલું,
કાયદા દ્વારા અસ્તિત્વ. હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી છે, એટલે આ એક કાયદાથી જ અસ્તિત્વમાં આવેલું છે, એટલે આમાં કોઈ ખોટું નથી, અયોગ્ય નથી. સેકન્ડ થિંગ, સંચાલન. આ પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે, જેને કર્તાના નામથી ઓળખવામાં આવે છે. આનું મેનેજમેન્ટ કોણ કરશે? તો કે એનો લીડર, જે વયકક્ષામાં સૌથી મોટા છે અને એના સભ્ય છે, એ વ્યક્તિ એની લીડરશીપ સંભાળશે, એને આપણે કર્તા તરીકે ઓળખીશું. પછી વાત જે છે એ છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર. તો ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે. આનો જે સંચાલન કરતા એટલે કે એના જે લીડર છે, વડીલ છે, એ સ્વતંત્ર રીતે એનું મેનેજમેન્ટ કરે છે. અન્ય સભ્યોને તેમાં દરમિયાનગીરી કરવાનો હક નથી, એટલે બીજા જે મેમ્બર્સ છે એને એમાં ક્યાંય દોડદાયું થવાનું નથી. શુદ્ધ ગુજરાતીમાં ઓલા વ્યક્તિ જે લીડર છે, જે વહીવટ કરનાર વ્યક્તિ, વડીલ વ્યક્તિ છે કુટુંબના, એ ડિસિઝન લેશે, બધા કમ્પલસરી એને ફોલો કરવાના રહેશે. પણ મદદ કરી શકે છે, હા, દરમિયાનગીરી ન કરી શકે, આપણે કહીએ કે ટાંગ ન અડાવી શકે, પણ એને હેલ્પ કરી શકે, જો માગે તો સલાહ આપી શકે, પણ જો માગે તો. કર્તાના નિર્ણયોની યોગ્યતા સામે અન્ય સભ્યો વાંધો પણ લઈ શકતા નથી. લીડર વ્યક્તિ જે છે, વડીલ વ્યક્તિ જે કર્તા છે કુટુંબના, એ જે ડિસિઝન લે એની સામે કોઈ આંગળી ઉઠાવી શકે નહીં, એની સામે કોઈ અવાજ કરી શકે નહીં, એનો કોઈ વિરોધ કરી શકે નહીં. ફોર્થ વન, સભ્યપદ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે. આમાં મેમ્બર કોણ બને? તો કે જન્મગત, કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મતાની સાથે જ સભ્યપદ મળે છે. એટલે કે જે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો મેમ્બર છે ઓલરેડી, ત્યાર પછી એની જે પેઢી દર પેઢી વ્યક્તિ આવે એ ઓટોમેટિકલી એનો મેમ્બર બનશે, બરાબર? એટલે વારસાગત જેવું છે. નાણાકીય નિયંત્રણ. ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે. સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કર્તા કરે છે. ધંધાની તમામ પ્રકારની નાણાકીય બાબત, વહીવટ જે છે એ લીડરના હાથમાં છે, પાછું એની સામે કોઈ બોલી શકતું નથી. એના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ હોય છે, એટલે આ પેઢીની અંદર પૈસાના ડિસિઝન, જે કાંઈ નાણાકીય ડિસિઝન લેશે એ પણ એ કરતા જ લેશે. અને સંયુક્ત મિલકત જે હોય, પાર્ટનરશિપમાં લીધેલું હોય કે કોઈ પણ રીતે, તો એની પણ જે છે એ કરતાની જ, એનું મેનેજમેન્ટ પણ કરતા જ કરશે. જવાબદારીની વાત કરીએ તો ધંધાનું કાર્યક્ષેત્ર કરતા સંભાળતા હોવાથી કરતાની જવાબદારી અમર્યાદિત હોય છે. ધંધાનું આખે આખું કાર્યક્ષેત્ર, આખે આખું વહીવટ કોણ સંભાળે છે? તો કે કરતા, વડીલ વ્યક્તિ. તો એ કરતાની જવાબદારી અમર્યાદિત બની જશે, કારણ કે બધી જ ઓથોરિટીઝ એની પાસે છે. બીજા સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, બીજા સભ્યોની જવાબદારી છે પણ કેવી છે? લિમિટેડ છે, કારણ કે એની પાસે સત્તાઓ છે નહીં કોઈ મોટા પ્રમાણમાં. સત્તા બધી જેની પાસે છે, જવાબદારી પણ વધારે કોની પાસે હોય? એની જ પાસે હોય. આયુષ્યની વાત કરીએ તો કરતા એ કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે. કરતા કે કુટુંબના અન્ય સભ્યો બાદ પણ બિઝનેસ બંધ નહીં થાય. લીડર છે એ મૃત્યુ પામશે, વડીલ વ્યક્તિ મૃત્યુ પામશે તો એનો ચાર્જ બીજાને સોંપવામાં આવશે, કોઈ સભ્ય મૃત્યુ પામશે તો પણ એનો ચાર્જ બીજાને સોંપવામાં આવશે, એનો જે વારસાગત આવતો હોય એને. પણ ધંધો બંધ થઈ જાય એવું બનશે નહીં. જો કર્તાનું મૃત્યુ થાય તો તેના પછીની વડીલ વ્યક્તિ, એટલે કે વયથી વડીલ વ્યક્તિને કર્તા બનાવવામાં આવશે. કોઈ વ્યક્તિનું 55 વર્ષે મૃત્યુ થયું તો એ વ્યક્તિના મૃત્યુ પછી કર્તા કોણ બનશે, વડીલ વ્યક્તિ કોણ બનશે? તો કે બીજો 53 વર્ષનો કોઈ વ્યક્તિ છે તો એ વ્યક્તિને વડીલ બનાવવામાં આવશે. આ રીતના જે છે આખું એનું મેનેજમેન્ટ ચાલતું હોય છે મિત્રો. પછી વાત કરીએ મૂડી મેળવવાની મુશ્કેલી. ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડે છે. હવે અહીંયા જે કર્તા છે, મેઇન લીડર છે, એનો ધંધાની સફળતાનો આખો આધાર એના ઉપર છે, કારણ કે ડિસિઝન બધા એ લે છે, એ કાર્યક્ષમતા એની કેવી છે એના ઉપર આધાર છે. હવે મૂડી વધારે જરૂર છે, પૈસાની જરૂર છે, તો લેવાની ક્યાંથી? તો કે જે કુટુંબના સભ્યો છે, જેના મેમ્બર્સ છે, એની જ પાસેથી લેવાની છે. તેથી વધુ મૂડી મેળવવાની મુશ્કેલી પડે છે. હવે કુટુંબના સભ્યો પાસે જેટલી અવેલેબિલિટી હશે, જેટલી એની કહેવાય ને કે આર્થિક શક્તિ હશે, એટલી મૂડી મળશે. એનથી વધારે મૂડી મેળવવી છે તો બાયણેથી તો લેવાની નથી. એટલા માટે મૂડી કેવી રહી છે ભાઈ? તો કે ભાઈ મર્યાદિત રહી છે. લાસ્ટ વન, નાદારી. પેઢી ફળચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે. નુકસાની ગઈ પેઢીમાં મોટે પાયે તો જવાબદાર કોણ? તો કે ભાઈ નાદાર જાહેર કરવાના કોને? તો કે માત્ર પુખ્ત વયના સભ્યો જે હોય, બરાબર, એ જ વ્યક્તિઓને. 18 વર્ષથી નાના વ્યક્તિ હોય ને બ્લડ રિલેશનના હિસાબે
જે વન બાય વન વારસાગત આવતા હોય એટના પેઢીના સભ્ય તરીકે આવતા હોય તો એ વ્યક્તિને નાદાર જાહેર કરી શકાશે નહીં. સગીર સભ્યોને નહીં, ચોખવટ જ કરી છે તમને, 18 થી નાના હોય એને નાદાર જાહેર કરી શકાશે નહીં. દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય છે. દરેક વ્યક્તિએ જે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પેઢીનું દેવું ચૂકવવા માટે વાપરી શકાય. કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. વૈધું ઘટ્યું જે કાંઈ છેલ્લે બાકી રહ્યું એ બધું ખેંચી બધાના જે હતા એ આવી ગયા, દેવાના ચૂકવાઈ ગયા, તોય પૈસા ઘટ્યા તો એ બધા કોને ભગવાના રહેશે ભાઈ? તો કે પેઢીના કર્તા લીડરે, કારણ કે એની જવાબદારી પહેલેથી જ કીધું છે. કે કેવી છે ભાઈ? તો કે અમર્યાદિત જવાબદારી છે મિત્રો. ઓકે, તો આ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી છે મિત્રો. હવે પછીનો જે છે પ્રકાર આપણે વેપારનો જોશું એ ભાગીદારી પ્રકાર જોશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું મિત્રો. અત્યારે તમારે જે કંઈ સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ આને રિલેટેડ આવતા હોય એ તમે ફેસબુકમાં એકવાર લખી સારા અક્ષર અને પાકું કરજો. ત્યાર પછીનો પોર્શન હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.